ગુડ આફ્ટરનૂન મારું નામ ડૉક્ટર શાહ હું કિડની નિષ્ણાંત તરીકે છેલ્લા અઢી વર્ષથી બિમ્સ હોસ્પિટલ ભાવનગર ખાતે કાર્યરત છું રોજિંદા પ્રેક્ટિસમાં ઘણા બધા કિડનીના લક્ષણો વિશે માન્યતા ગેરમાન્યતા જોવા મળે છે અને ઘણા સમયથી મને એવું થતું હતું કે હું દરેક લક્ષણો વિશે થોડીક ચર્ચા કરું તમારા સુધી વાત પહોંચાડું હવે કોવિડ થયા પછી ઘરે ઘરે એક એક ડોક્ટર આવી જ ગયા છે પણ એ અર્ધ ભરે અર્ધ ભરેલો ઘડો છે એ ઘણી વખત મિસગાઈડ કરે છે આજે આપણે એક એક જ એવા વાત કરીશું સોજા દર્દી કે સર મને પગે સોજા આવે છે મોઢા પર સોજા આવે છે બધા જ રિપોર્ટ કરાવી ચુક્યો છું કોઈ કારણ પકડાતું નથી શેના કારણે આજે આપણે સોજા આવું એટલે શું એના શું કારણો હોઈ શકે જે મનની અંદર છે કે બીમારીના કારણે સોજા આવી શકે એના વિશે આપણે માન્યતા દૂર કરીશું સોજા એટલે શું અમારી ભાષામાં એને ઈડીમાં કહીએ સોજા એટલે એક પ્રકારનો સ્ત્રાવ જે રક્ત રક્ત નલિકાઓ હોય તેમાંથી ઉત્પન્ન થતો હોય અને જે આપણા બંધારણ કોષોના બંધારણના કારણે એક કમ્પાર્ટમેન્ટ શરીરમાં હોય એમાં જળવાઈ રહેતો હોય જ્યારે એ કમ્પાર્ટમેન્ટમાં કોઈ જે કોઈ પણ પ્રકારની ઊંચ નીચ આવે ત્યારે એ સ્ત્રાવ બીજા કમ્પાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જાય અને એને આપણે સોજા આવીએ એવું કહેવાય એટલે કે ઈડીમાં થયું કહેવાય સૌથી પહેલી વાત કરીએ તો સોજા કયા કયા પ્રકારના હોય પેડલ ઈડીમાં એટલે પગના ઘૂંટીના ભાગે સોજા આવવા પેરીફરલ ઈડીમાં એટલે એ બધી જગ્યા કે જે સેન્ટરમાં નહીં પણ પેરીફર ભાગમાં વિકસાય છે એ બધી જગ્યાએ સોજાવા પગ ઘૂંટીના ભાગે બેક નીચેના ભાગે આ બધા બીજા નંબરે આવે પલ્મોનરી ઈડીમાં ફેફસાની અંદર પણ ઘણી વખત તમે સાંભળ્યું હશે કે પાણી ભરાઈ ગયું તો એ પાણી ભરાઈ ગયું હોય એટલે કાઢી નાખવા જેવું પાણી પણ ના હોય જેને પલ્મોનરી એડિકમાં કહેવાય કે જે સ્ત્રાવ ફેફસાની અંદર રહેલી કોષવાસિકાઓમાંથી પસાર થઈને બહારની સાઈડ પ્રસરાયેલો હોય ત્રીજા પ્રકારમાં આવે લિમ્ફેડીમાં લિમ્ફ એ આપણા શરીરમાંથી રહેલા કચરાને બહાર કાઢવાનું કાર્ય કરતું હોય છે અને એમાં પણ જ્યારે કોઈ પણ પ્રકારની બીમારી થાય અને જે જે કાર્ય છે એનું એ જોખમાય ત્યારે એક પ્રકારના સ્ત્રાવનો ભેગો થાય એને લિમ્ફિડીમા કહેવાય આવા જ બીજા ઘણા બધા ઈડીમા છે જેમ કે સેરિબ્રેટલ ઈડીમા એટલે કે મગજની અંદર સોજો આવો મેક્યુલર ઈડીમા એટલે આંખના ભાગની અંદર સોજો આવો આપણે મહત્વની વાત કરીશું આપણે પેડલ ઈડીમા પેડલ ઈડીમા એટલે તમારા પંજાના ભાગે ઘૂંટીના ભાગે કે ની ઘૂંટણથી નીચેના ભાગે સોજા આવવા આ સોજાના કેટલા કારણો હોઈ શકે શું શું હોઈ શકે અને એ કઈ રીતે આપણે જાણી શકીએ સૌથી પહેલી વસ્તુ કે કે બે પ્રકારના હોય એક એટલે હળવા સાદી ભાષામાં કહીએ તો કે જે નુકસાન કરતા ના હોય ઘણી વખત દર્દીઓને કહેવું પડે છે કે આ નુકસાન કરતા સોજા નથી આ ફિઝિયોલોજીકલ છે જે આવી શકે જેમ કે ગર્ભવતી સ્ત્રીઓને બીજા કે ત્રીજા મહિના પછી ધીરે ધીરે સોજા આવવાની શરૂઆત થતી હોય બની શકે કે ફિઝિયોલોજીકલ ના પણ હોય શકે કોઈ દવાઓના અસરના કારણે જેમ કે અમુક પ્રકારની બીપીની દવાઓના કારણે પણ સોજા આવતા હોય અને બીજા આવે પેથોલોજીકલ ઈડીમાં એટલે કે શરીરની અંદર રહેલી બીમારીઓના કારણે આવતા સોજા કયા અંગો આ સોજામાં મહત્વનો ભાગ ભજવે છે શરૂઆત કરીશ હૃદયથી જ હૃદય બહુ મહત્વનું ઓર્ગન છે એ છે તો આપણે છીએ એના કારણે આવતા સોજા પગથી શરૂઆત કરીને ધીરે ધીરે વધતા પેટના ભાગે થાય પછી ફેફસાની આસપાસ ડેવલપ થતા હોય પણ એની સાથેના લક્ષણો આપણને જણાવે કે આ હૃદયના સોજા છે કે નહીં જેમ કે થોડુંક ચાલો શ્વાસ ચડી જાય એક ફીણ વાળો થૂંક નીકળતો હોય છાતીમાં દુખાવો થતો હોય રાત્રે તમે સુવી ના શકતા હોય એ બધા સોજા છે એ બધા હૃદયના કારણે હોઈ શકે બીજા પ્રકારે મહત્વનું કિડનીના કારણે સોજા આવતા હોય તો કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવો કિડનીમાંથી કોઈ પ્રકારે પ્રોટીન થવું આ બંને પ્રકારના કારણે પણ સોજા આવી શકે છે જો કિડનીમાંથી પ્રોટીન લીક થવાના કારણે સોજા આવે તો તમને એ જ ફીણવાળો પેશાબ આવે ફીણવાળો પેશાબ એટલે શું જ્યારે તમે યુરિન કરીને બહાર નીકળો અને ફ્લશ કરવા જાઓ તો બબલ્સ દેખાય એ એટલું જલ્દી ફ્લશ ના થાય એને ફીણ વાળો પેશાબ કહેવાય હવે ઇન્ડિયનમાંથી આપણે જ્યારે વેસ્ટર્ન કલ્ચર પર આવ્યા છીએ ત્યારે નેવું ટકા દર્દીઓને ખ્યાલ જ નથી હોતો કે મારા દર્દ મારા યુરિનની અંદર ફીણ નીકળે છે કે નથી નીકળતા કારણ કે એ ક્યારે નોટિસ નથી થતું પણ આ પ્રકારની બીમારી સાથે બીજી ઘણી બધી વસ્તુ જેમ કે આંખની આસપાસ સોજા આવવા શરૂઆતમાં ઊઠેને કે મારો ચહેરો સૂજી ગયો છે અને પગે સોજા આવા સાંજ પડતાની સાથે એ કિડનીના કારણે હોઈ શકે ત્રીજું મહત્વનું અંગ લીવર લીવરના કારણે પણ સોજા આવી શકે કારણ પણ એ જ શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું થવું લીવરના સોજાની સાથે હંમેશા પેટમાં લીવરના કારણે સોજા આવે તો એ પેટમાં સોજા આવી શકે એટલે પેટ ફૂલી જવું અને પગે સોજા આવી શકે એ સિવાયના સોજા જેમ કે લિમ્ફિડીમાં કીધું તો એ એક ભાગ જે એક જગ્યા છે એના અનુરૂપ ત્યાં સોજાનું નિર્માણ થતું હોય છે બીજા અલગ અલગ સોજાના પણ પ્રકાર છે જેમ કે એલર્જીના કારણે કોઈ એક દવાની એલર્જી છે એના કારણે સોજો આવી ગયો તો આખા મોઢા પર ચહેરા પર જ હોય અને એની સાથે ખંજવાળ આવી લાલાશ પડતો આવી જવું એ બધી વસ્તુઓ થઈ શકે થાઈરોઈડ હંમેશા જ્યારે બી સોજા આવે ત્યારે પહેલી જ ગ્રંથિનું નામ બોલાય થાઈરોઈડ થાયડના કારણે સોજા આવે એ સોજા પગની આસપાસ હોય અને એની સાથે સાથે થાય બીમારીને લગતા પણ લક્ષણો જોવા મળે છે આ બધું એટલા માટે છે કે દરેકના સારવાર અલગ અલગ છે કદાચ લીવર કિડની અને હૃદયની સારવાર સરખી હશે પણ મૂળ સુધી પહોંચવાની જે સારવાર છે એ અલગ છે દરેકની અંદર અમે સાંભળ્યું છે ઘણી વખત કે સર પગે સોજા આવતા હતા લેસિક્સ આપી દીધું હવે તો દરેકને આ બધી વસ્તુ ખબર પડવા માંડી છે પણ કયા સોજામાં લેસિક્સ કામ કરે છે કયા સોજામાં નથી આપવાનો એ મહત્વની વસ્તુ છે કિડનીની બાબતે એક વાત થઈ કે પ્રોટીન બીજું આવે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવો એ કિડનીના કાર્ય છે કે પાણીનું ફિલ્ટર કરવાનું બ્લડ પ્રેશરને જાળવવાનું ખરાબ કચરાઓને બહાર ફેંકવાનો સોડિયમ અને પોટેશિયમ જેવા પદાર્થોનું નિયમન કરવાનો એ બધામાં ઊંચ નીચ થવાના કારણે પણ સોજા આવી શકે તો આ સોજા છે તો સોજા છે તો કોને બતાવું એની સાથેના લક્ષણોની ચર્ચા કરી એનેમાં કઈ વસ્તુમાં ડરવું અવગણના કરવી એ બધી જ વસ્તુઓ સમજાવું છું જે ફિઝિયોલોજિકલ સોજા છે કે જે શરીરના કોઈ અંગના કાર્યક્ષમતાના ઊંચ નીચના કારણે નથી થતા જેમ કે હૃદય કિડની લિવર થાય તો એની ચિંતા કરવા જેવું નથી એનું કારણ શોધીને એ કારણને દૂર કરશો એટલે સોજા આપોઆપ જતા રહેશે સારવારમાં સૌથી મહત્વનો મુદ્દો આવે છે જ્યારે હૃદય કિડની અને લિવરના કારણે સોજા છે એ છે નમક મીઠું સરેરાશ ભારતીય આહારનું મીઠું નવથી થી બાર ગ્રામ જેટલું હોય છે જ્યારે આ પ્રકારના સોજા થાય ત્યારે મીઠાના પ્રમાણમાં ઘણો ઘટાડો કરવામાં આવે છે એક કેટલા લેવલ પર સોજા છે નીચેના ભાગેથી વધતા વધતા વધે છે એ પ્રમાણે સોડિયમનું રિસ્ટ્રિક્શન કરવું જોઈએ ચાર ગ્રામથી ઓછું જેટલું મીઠું ઓછું કરો એટલા સોજા ઉતરે ઘણી વખતની બીજી માન્યતા અમને જાણવામાં આવી છે કે સાહેબ કિડની સારી રાખવા માટે પાણી વધારે પીવાનું હોય અમે પાણી વધારે પીએ છીએ પાણી વધારે પીવું સારું છે પણ એ દરેકે દરેક એક જ વસ્તુ પાંચે આંગળીઓને ફિટ તો ના થઈ શકે ને એ જ રીતે પાણી પીવું જોઈએ પણ જ્યારે સોજા આવતા હોય ત્યારે મીઠાની સાથે સાથે પાણી પર પણ કંટ્રોલ કરવો જોઈએ બીજી આવે મેડિકલ એટલે કે મેડિસિનના કારણે સોજા ઉતારવાના તો એના માટે જે બીમારી છે એ બીમારીના નિષ્ણાંતને સંપર્ક કરવાનો હૃદયના નિષ્ણાંતને સંપર્ક કરીને શેના કારણે સોજા છે હૃદયની કાર્યક્ષમતામાં શું તકલીફ છે અને એની સારવાર લેવી લિવર તો ગેસ્ટ્રોફિજિશિયને કન્સલ્ટ કરીને લિવરના મૂળભૂત કારણો સુધી પહોંચીને મૂળની ટ્રીટમેન્ટ કરશો તો સોજા નહીં આવે કિડનીની બાબત વાત કરીએ તો પ્રોટીન લીક થઈ રહ્યું છે તો કેમ પ્રોટીન લીક થઈ રહ્યું છે કેટલા પ્રમાણમાં લીક થઈ રહ્યું છે એની સંપૂર્ણ તપાસ કરીને એને ટ્રીટ કરશો તો સોજા નહીં આવે લેસિક્સ ડાયટોર આ બધી દવાઓ જેને ટોર્સેમાઇડ ફ્યુરોસેમાઇડ એ માત્ર ટેમ્પરરી સોલ્યુશન હોય છે ઘણા કિસ્સામાં તમારે એને મૂળમાંથી સુધારવાનું હોય છે એના કારણને સારવાર કરવાની છે આપણે લક્ષણની સારવાર નથી કરવાની કિડનીની કાર્યક્ષમતામાં કિડનીના નિષ્ણાતને બતાવવાનું શેના કારણે સોજા છે કાર્યક્ષમતા કે પ્રોટીન લીક થવાના કારણે કેટલો આહાર લેવો કેટલું મીઠું લેવું કેટલું પાણી લેવું લિમ્ફેટિક કિડની હોય તો સર્જનને બતાવવું જોઈએ આ બધી જ વસ્તુઓ બહુ જરૂરી છે ટૂંકમાં કહું તો સોજા એટલે થાઇરોઇડ સોજા એટલે કિડની એવું નથી હોતું દરેકે દરેક સોજાનો એક આગવું કારણ હોય છે અને એ કારણને જ આપણે ટ્રીટ કરીશું તો કાયમી ધોરણે સોજામાંથી મુક્તિ મળી શકે છે ધન્યવાદ